બધું ચાલે, પણ રાજકારણ વગર એને પણ ચાલ્યું નથી. પ્લેટોને ચાલ્યું નથી, પ્લેટોનું રિપબ્લિક છે. એરિસ્ટોટલે ચાલ્યું નથી. રાજકારણ માણસની નસ નસમાં છે, કારણ કે સેલ્ફિશનેસ એનું હિમોગ્લોબિન છે. સ્વાર્થ આપણા હિમોગ્લોબિનની જેમ લોહીમાં ફરે છે. આપણે માનતા હોઈએ કે હું પત્ની સાથે સ્વાર્થી નથી, મારા ભાણેજ સાથે સ્વાર્થી નથી, મારા કાકાના દીકરા સાથે હું સ્વાર્થી નથી. એ વાત ગલત છે. સાચી વાત એ છે કે એની સાથે મારો સ્વાર્થ સખણો રહે છે, પ્રમાણમાં માપમાં રહે છે, માટે ચાલે છે ગાડું. પણ આગ લાગે અને બે જ જણા વચ્ચે એક જ બચે એવી હાલત હોય ત્યારે જે વર્તન થાય તે વખતે ખબર પડે કે કોણ સ્વાર્થી નથી ને કોણ ત્યાગી છે. એટલે ત્યાગ ઉપર રાજકારણ ટકેલું નથી, સ્વાર્થ ઉપર રાજકારણ ટકેલું છે. રામ મહાન એટલા માટે ગણાયા કે એમણે સ્વાર્થની જગ્યાએ ત્યાગનો મહિમા કર્યો. ત્યાં વાત પતી ગઈ, રામરાજ્ય પૂરું થયું. વાત એટલી જ આવે છે કે તો માણસ જીવે કઈ રીતે. તો એક વસ્તુ સમજવા જેવી છે કે સ્વાર્થને થોડીક મર્યાદામાં રાખીએ તો બહુ વાંધો આવતો નથી. એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, પ્રબુદ્ધ સ્વાર્થ જેવી પણ કોઈ ચીજ છે. મને એમ લાગે કે મારા આંગણામાં મારે સાફ કરવાનું, સાવણી વાળીને ગૃહિણીઓ નીકળે છે સવારે, પોતાનું આંગણું સ્વચ્છ કરે છે, પણ એ કચરો પડોશીની આંગણામાં નાખે છે. તે વખતે ગૃહિણી એમ વિચારશે કે મારું આંગણું સાફ છે, પડોશીના આંગણામાં કચરો નાખ્યો તો વાંધો નહીં. આ ભૂંડો સ્વાર્થ છે, આ ખોટો સ્વાર્થ છે. પણ જે વખતે એમ વિચારું છું કે ભાઈ એના પડોશના આંગણામાં કચરો નાખ્યા પછી પણ એના દ્વારા થતું નુકસાન તો મારા ઘર સુધી પણ આવવાનું જ છે, કારણ કે હવા ઇમ્પાર્શિયલ છે, જે પવન આવવાનો છે તે ઇમ્પાર્શિયલ છે, નિષ્પક્ષ છે. માટે એનો કચરો નાખ્યો તેની પરથી પણ રસકરણ આવવાની છે અને મને રોગ થવાનો છે. આ થયો એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ કે હું એના બારણામાં કચરો નહીં નાખું, હું દૂર જઈને નાખી આવું. આ એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટનો નમૂનો છે. મિત્રો, આ પુસ્તકમાં એક ડાયલોગ મને જે ગમી ગયો વધારે, તે વાંચી સંભળાવવાની ગુસ્તાખી કરું છું. શિયાળ કહે છે, સાચી વાત છે, સસલું તો પહેલાંથી મારી વિરુદ્ધમાં જ છે અને હવે ગધેડું પણ તેની સાથે જોડાઈ ગયું છે. સસલું તો વિરુદ્ધમાં છે જ, પણ ગધેડું પણ જોડાઈ ગયું છે. ઊંડો વિચાર કરીને વરું બોલ્યું, ઊંડો વિચાર કરીને વરું બોલ્યું, વાંદરાને દૂર કરવા માટે ગધેડાનો ઉપયોગ કરીએ તો કેવું રહેશે? વાંદરાને દૂર કરવા માટે ગધેડાનો ઉપયોગ કરીએ તો કેવું રહેશે? હા, ગધેડું જ યોગ્ય છે, ગધેડું જ યોગ્ય છે. એટલે રીંછ બોલે છે, પરંતુ ગધેડું આમ કરે શા માટે? દુરુપયોગ કરવા માટે તૈયાર કર્યું, દુરુપયોગ પોતાનો થાય તે માટે તૈયાર કર્યું થાય, પરંતુ ગધેડું આમ કરે શા માટે? તેને વાંદરા સાથે તો કોઈ દુશ્મની નથી, તેને વાંદરા સાથે કોઈ દુશ્મન નથી. હવે ગધેડાને વાંદરાનો દુશ્મન બનાવવું કેવી રીતે? ધીસ ઇઝ પોલિટિક્સ, ધીસ ઇઝ પોલિટિક્સ, એન્ડ ધીસ ઇઝ અવર પોલિટિક્સ, નોટ ધી પોલિટિક્સ ઓફ ધી ડોંકી. ડોંકી કોઈ પોલિટિક્સ નથી રમતું. હજુ સુધી સિંહે કદી પણ કોઈ વાઘને જોયો નથી. પ્લીઝ ટેક ઇટ ફ્રોમ મી, સિંહે હજુ સુધી દુનિયામાં ક્યાંય વાઘને જોયો નથી. સિંહની નજરે કોઈ વાઘ હજુ સુધી પડ્યો નથી. જે જગ્યાએ સિંહ વસે છે ત્યાં વાઘ હોતો જ નથી. આફ્રિકાના બધા જંગલોમાં ફરી વળ્યો, ક્યાંય વાઘનું નામો નિશાન નથી. તમે ગિરનારમાં ફરો, વાઘ નહીં મળે. મર્યાદા પુરુષોત્તમનો વંશજો છે, સિંહ વાઘની મર્યાદા પાડે છે, વાઘ સિંહની મર્યાદા પાડે છે. વાઘ અને સિંહ કદી એકબીજાની સામે આવ્યા જ નથી. સિંહ અને હાથી આવ્યા છે, વાઘ અને હાથી આવ્યા હશે, પણ સિંહ અને વાઘ એકબીજાની સામે થયા નથી. પરંતુ પોલિટિક્સની વાત જુદી છે. કહે છે, પરંતુ ગધેડું આમ કરે શા માટે? તેને વાંદરા સાથે કોઈ દુશ્મન નથી, તે આપણી પર વિશ્વાસ મૂકશે નહીં, આપણી પર વિશ્વાસ નહીં મૂકે. શિયાળ કહે છે, એ સાચું છે કે ગધેડાને વાંદરા સાથે કોઈ દુશ્મની નથી. એ સાચી વાત છે કે ગધેડાને વાંદરા સાથે કોઈ દુશ્મન નથી, પણ આજકાલ તે વાંદરા ઉપર બહુ ગુસ્સે ભરાયેલું છે અને ગુસ્સાને દુશ્મનીમાં ફેરવવું મુશ્કેલ નથી. આ તાત્વિક વાત આવી મુકેશભાઈ, આ બહુ તાત્વિક વાત આવી. ગુસ્સાને દુશ્મનીમાં ફેરવી નાખવું જરા પણ મુશ્કેલ નથી. આપણને શું થાય છે ખબર છે? હિન્દુઓને કહેવામાં આવે છે કે મુસ્લિમો તમારા દુશ્મન છે, એ જ પ્રમાણે મુસ્લિમોને પણ કહેવામાં આવે છે કે જોજો હા હિન્દુઓ તમારા દુશ્મન છે.
એની પર તો રાજકારણ ચાલે છે, એની પર તો સેક્યુલરિઝમ ટકેલું છે, સેક્યુલરિઝમ ટકેલું છે. બોલો સાહેબ, હિન્દુઓને કહેવામાં આવે છે વારંવાર વારંવાર, આ પ્રજાનો ભરોસો નહીં થાય, અને એમને એ જ શબ્દોમાં કહેવામાં આવે છે. એટલે એ બે પ્રજા વચ્ચે ગુસ્સાનો સંબંધ સ્થાપિત થાય. એ ગુસ્સાને દુશ્મનીમાં ફેરવવાનું મુશ્કેલ નથી. આખી માત્ર ગુજરાતની નહીં, માત્ર ભારતની નહીં. અત્યારે મેં લેખ લખ્યો, ઇસ્લામી આલમ વિશે લેખ લખ્યો, એકે એક દેશમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ સામસામે છે, એકે એક દેશમાં, ઇસ્લામી દેશમાં. ટર્નિંગ પોઈન્ટ ઉપર લખ્યું કે ઇસ્લામી આલમનો ટર્નિંગ પોઈન્ટ. જ્યારે એક વર્ગને કહેવામાં આવે કે આનાથી ચેતતા રહેજો, આનાથી ચેતતા રહેજો, આનાથી ચેતતા રહેજો, અને તે વ્યક્તિ 15 વખત સાંભળે પછી ચેતતી થઈ જાય છે કે એનાથી ચેતવાનું છે. મારી સાસુએ મને કહ્યું છે કે પાસેના ચંચળબેન છે, એ ચંચળબેનનો ભરોસો કરતી નહીં કોઈ દિવસ પણ. સાસુ વહુને કહે છે, અને ધીમે ધીમે ચંચળબેનની બધી મર્યાદાઓ પેલી વહુના ધ્યાનમાં આવે છે, અને એક દિવસ એવો આવે છે કે એ વહુ ચંચળબેન સાથે ઝઘડી પડે છે. ગુસ્સો દુશ્મનીમાં ફેરવાઈ જાય છે. ગુસ્સો ભ્રમણાવાળો ગુસ્સો હોય તો પણ. તો જ્યાં જ્યાં યુદ્ધો થયા, એ યુદ્ધો ગુસ્સાને દુશ્મનીમાં ફેરવવાનું ષડયંત્ર હતા. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં એક યુદ્ધ થયું, જયભાઈ, ગુલાબોનો વિગ્રહ, વોર ઓફ રોઝિસ. હવે ગુલાબના નામે લડી શકો તમે? વોર ઓફ રોઝિસ, ગુલાબોનો વિગ્રહ કેવી રીતે હોઈ શકે? પણ ગુલાબને માટે લડ્યા કે શું થયું કંઈ ખબર નથી પડતી, પણ તકરાર ગુલાબને નામે થઈ. અરે ગુલાબને નામે પ્રેમ થઈ શકે, ગુલાબને નામે ચુંબન થઈ શકે, ગુલાબને નામે ભેટી શકે કોઈ સ્ત્રી અને પુરુષ, તો ગુલાબને નામે યુદ્ધ કેવી રીતે થઈ શકે? ઇંગ્લેન્ડના ઇતિહાસમાં નોંધાયેલું છે, વોર ઓફ રોઝિસ. શિયાળ, આજકાલ વાંદરા ઉપર શિયાળ ગધેડો બહુ ગુસ્સે ભરાયેલું છે, અને ગુસ્સાને દુશ્મનીમાં ફેરવી નાખવું મુશ્કેલ નથી. આપણે ગધેડોનો ઉપયોગ નથી કરવો, આપણે તો તેના ગુસ્સાનો જ ઉપયોગ કરીશું. વાહ, વન્ડરફુલ સેન્ટેન્સ. આપણે ગધેડાનો ઉપયોગ નથી કરવો, આપણે તો એના ગુસ્સાનો જ ઉપયોગ કરીશું. ગધેડાઓની શિકાર વય બાબતે જ્યારે તે મને મળવા આવ્યો, ત્યારે તે દુડાઓ પ્રત્યેના પક્ષપાત સંબંધે ખૂબ જ ગુસ્સામાં હતો. તેની દલીલથી છૂટવા મેં તેને કહી દીધું કે હું જે કંઈ કરું તે વાંદરાના સક્ષમ માર્ગદર્શન મુજબ છે. વરુ સરસ, જે આપણે કર્યું, કરવા માગીએ છીએ તેની શરૂઆત તે કરી દીધી. ગધેડાના દિમાગમાં વાંદરા વિરુદ્ધ, આઈ રિપીટ, ગધેડાના દિમાગમાં વાંદરા વિરુદ્ધ એટલું ઝેર ભરી દો, એટલું ઝેર ભરી દો કે દિવસ રાત સતત જ્યાં ને ત્યાં વાંદરા વિરુદ્ધ ગુસ્સાથી હેલફેલ બકવાસ કરતો જ રહે. ફંડામેન્ટલિસ્ટ, હિન્દુ ફંડામેન્ટલિસ્ટ, મુસ્લિમ ફંડામેન્ટલિસ્ટ, જ્યાં હોય ત્યાં બકવાસ કરતા જ રહે એ લોકો. આ માટે આપણે બહુ કષ્ટ ઉઠાવવું નહીં પડે, કારણ કે ગધેડું જાતે જ ભોટ છે. માર્કંડેય કાજુ કે 90% લોકો મૂર્ખ છે, દે આર ફૂલ્સ, 90% ઓફ ધ પીપલ. આ માટે આપણે બહુ કષ્ટ ઉઠાવવું ન પડે, કારણ કે ગધેડું જાતે જ ભોટ છે. તે અવિચારીપણે બકવાસ કરતો ફરશે, એ ગધેડું બકવાસ કરતો જ રહેશે. હોંચી હોંચી નહીં, બકવાસ બકવાસ. આ રીતે એવી સ્થિતિ નિર્માણ કરો કે વાંદરો કુદરતી મોતે મરે તો પણ તેના મૃત્યુ માટે બધાને ગધેડા પર જ શંકા જાય, ગધેડા પર શંકા જાય એનું કાવતરું. ત્યાં સુધીમાં વાંદરાના ઉદ્ધાર માટે કોઈક ને કોઈક વ્યવસ્થા ગોઠવી લઈશું. હું આગળ નથી વાંચતો, આગળનો ભાગ પણ એટલો જ રસપૂર્ણ છે. મિત્રો, એકમાત્ર માણસ પોતાના સ્વભાવની વિરુદ્ધ વર્તી શકે છે. કોઈ સિંહને તમે એનો પોતાનો સ્વભાવ છોડીને બીજી રીતે વર્તતો જોયો છે? એક સિંહ જન્મથી તે મરે ત્યાં સુધી કેવળ સિંહ તરીકે જીવે છે. એ લાયન લીવ્સ લાઈક એ લાયન, એ ટાઈગર લીવ્સ લાઈક એ ટાઈગર, એ મંકી લીવ્સ લાઈક એ મંકી. માત્ર એક માણસ, એકમાત્ર માણસ કે જે એન્થ્રોપોલોજીકલ ઇગો ધરાવે છે, એ માણસ માણસ તરીકે જીવતો ન હોય એવું દુનિયા પરનું એકમાત્ર પ્રાણી માણસ છે. બાકીના બધા પ્રાણીઓ પોતાની ભ્રમણકક્ષામાં, પોતાને ભગવાને જે આઈક્યુ આપ્યો છે, લો તો લો, પણ એ આઈક્યુ એનું પ્રોગ્રામિંગ છે. દરેક પ્રાણીની અંદર એક પ્રોગ્રામિંગ હોય છે. એક ગાય તમે ઊભી રાખો અને એની સામે બે વિકલ્પો મૂકો,